સુરતમાં લોકડાઉન વચ્ચે 30 મિનિટમાં લગ્ન થયા. ટેક્સટાઇલના વેપારી પુત્રએ 6 મહિના પહેલા નક્કી થયેલ લગ્નની તારીખમાં ખૂબ સાદગી અને સાદાઈથી પોતાના ઘરના ટેરેસ પર લગ્ન કરી પારિવારિક જીવનમાં જોડાયા હતા. સુરતમાં રહેતા એક યુગલની લગ્નની તારીખ હતી અને મુહૂર્ત સાચવવા તેઓએ પોતાની અગાસી પર જઈને માત્ર માતા પિતાની હાજરીમાં લગ્ન કરી પ્રભુતામાં પગલા પાડ્યા હતા. સુરતમાં રહેતા અને ટેક્સટાઇલ વ્યવસાય સાથે સંકળાયેલા દિશાંગ પુનામિયાના લગ્ન 16/4/2020 રોજ સુરતમાં રહેતી પૂજા ગૌતમભાઈ જૈન સાથે નક્કી થયા હતા. 6 મહિના અગાઉ લગ્નની તારીખ પણ લેવામાં આવી હતી. પરિવારોમાં ખુશીનો માહોલ હતો અને રાજસ્થાન ખાતે જ ધામધૂમપૂર્વક લગ્નનું આયોજન થયું હતું. પરંતુ લોકડાઉનની સ્થિતિમાં ઘરની અગાસી પર જઈ માતા પિતાની હાજરીમાં આ યુગલ લગ્ન ગ્રંથિમાં જોડાયું હતું. આ લગ્ન વિધિ દરમિયાન માસ્ક, સેનિટાઈઝર, ગ્લોવ્સની તકેદારી પણ લેવામાં આવી હતી. 6 મહિના અગાઉ લગ્નની તારીખ લેવાઈ ગઈ હોવાથી પરિવારજનોએ તાડમાર તૈયારીઓ શરૂ કરી દીધી હતી. સુરતથી 300 થી વધારે સભ્યો રાજસ્થાન જવાના હતા. અગાઉથી ટિકિટ બુકિંગ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ લોકડાઉને તમામ આયોજન અટકાવી દીધું. આમ છતાં આ પરિવારે લગ્નનો કરેલો નિર્ધાર માત્ર સાદગીથી પૂર્ણ કર્યો હતો. પૂજા, કઈ રીતે આ લગ્ન સંપૂર્ણ થયા અને કેટલા મહેમાનો હતા જે કે જેમને રાજસ્થાન લઈ જવાના હતા, શું કહેશો? અમે 250 લોકો સુરતથી જવાના હતા. ટ્રેનની બધી ટિકિટ્સ થયેલી હતી. અમે 400 થી 450 લોકોને વોટ્સએપથી પત્રિકા સેન્ડ કરેલી અમે લોકોએ, ને લોકલના બધાને અમે લોકો જાતે જઈને પત્રિકા આપવાનું વિચાર્યું. ને જ્યારે આ બધું ડિસેમ્બરમાં COVID-19 સ્ટાર્ટ થયું ને અચાનક લોકડાઉન થઈ ગયું, એ વચ્ચે અમે લોકોએ 1.5 વર્ષથી શોપિંગ કરતા હતા. 6 મહિના, હમણાં 6 મહિનાથી બધું શોપિંગ ચાલુ, ફાઇનલ ખતમ થઈ હતી. તો હમણાં જસ્ટ લોકડાઉન થયું ને બધું અમે વિચારમાં પડી ગયા એકવાર, ને બધા સેફ રહે અને એના લીધે અમે લોકોએ આ 7 જણા વચ્ચે મોટાના આશીર્વાદથી અમે ટેરેસ પર લગ્ન કર્યું. લગ્નની તૈયારીઓ 1.5 વર્ષથી કરતા હતા, શું વિચાર્યું હતું કે કઈ રીતે લગ્ન કરવાના, કઈ રીતે લગ્નની આખું લગ્ન પહેલાંનું આખું એક માહોલ હોય છે, કઈ રીતનું વિચાર હતો? એકચ્યુઅલી અમે બહુ પ્રિપેરેશન કરેલી હતી. 6 મહિનાથી અમે લોકોએ રાજસ્થાન જઈને 10-12 ટાઈમ અમે ત્યાં ગયા. રાજસ્થાન બધું પ્રિપેરેશન કર્યું, કેટરિંગનું બધું જ લઈને બધું જ થઈ ગયું હતું, અને એન્ડ મુમેન્ટ પર બધું અમે કેન્સલ કર્યું અને અમે લોકોએ બધા સેફ રહ્યા એના માટે. દિશાન, જે આજે લગ્ન થયા છે, કેટલા વખત પહેલાં એનું આયોજન અને સગાઈ થઈ હતી, કેવી રીતે આયોજન કરતા હતા અને કેવી રીતે તૈયારીઓ નો એન્ડ આપવાની કોશિશ કરતા હતા? આજથી 1.5 વર્ષ પહેલાં મારા લગ્નની તૈયારી અમે ચાલુ કરી હતી. 6 મહિના પહેલાં અમારી તારીખ આવી ગઈ હતી લગ્નની અને અમે તૈયારીઓ ચાલુ કરેલી. ડિસેમ્બરની અંદર જ્યારે COVID-19 આ પ્રોટોકોલ ચાલુ થયું, તો માર્ચ મહિનામાં 22 માર્ચે જ્યારે લોકડાઉન થયું, એ ટાઈમ સુધીમાં અમે 450 ઇન્વિટેશન વાયા વોટ્સએપ અમે અમારા ફેમિલી મેમ્બર્સોને પહોંચાડી હતી. મોબાઈલ્સના થ્રુ મારા સુરતના જેટલા બી ફેમિલી મેમ્બર્સ છે એ લોકોને અમે કોલિંગ કરીને આમંત્રણ પાઠવેલું હતું. પણ 22 માર્ચે જ્યારે COVID-19 આ ભારત વર્ષમાં જે લોકડાઉન ચાલુ થયું, એના કારણે અમે આ બધી લગ્ન રદ કર્યા. પછી અમે અમારા ઘરના ફેમિલી મેમ્બર્સ જ્યારે 16/4/2020 જે મારી તારીખ હતી લગ્નની, એ દિવસે અમે ફાઇનલ કરેલું જે મુહૂર્ત આવેલું હતું, એ ટાઈમે અમે આજે 16 તારીખ જ્યારે થઈ તો લગ્નનું વિચાર્યું અમે. તો અમારા એડવોકેટ પ્રતિભાબેન દેસાઈના એમના ગાઈડલાઇન્સ પ્રમાણે અમે બધી સાવચેતી રાખી એના 30 મિનિટની અંદર અમે આ લગ્ન સંપૂર્ણ કર્યા, જેમાં હેન્ડગ્લોવ્સ પહેરેલા છે, સેનિટાઈઝિંગ કરેલું હતું, માસ્ક પહેરેલું હતું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવેલું હતું, અને ઘરના મેમ્બર્સ અને ગુરુ મહારાજ અને એડવોકેટના સમક્ષ અમે આ લગ્ન કરેલા છે. 7 જણની સામે અમે આ લગ્ન
સંપૂર્ણ રીતે પટાવેલું અને 30 મિનિટની અંદર આ લગ્ન અમે સંપૂર્ણ રીતે ભગવાનના આશીર્વાદથી પટાવી દીધા.